हेलो नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 9 विषय विज्ञान प्रकरण नंबर 3 परमाणु अने अणुओ विषे आपणे चर्चा करता हता। हवे एनी अंदर आपणे तमने 1-20 तत्वो 1-30 तत्वोनी माहिती आपी हती, जेनी इलेक्ट्रॉन रचना विषेनी तमने समझ आपवामां आवी हती। अने ए इलेक्ट्रॉन रचनाना आधारे रासायणिक संयोजनों केवी रीते बने शे, एना नामकरण केवी रीते तैयार थाय शे, एनी तमने प्राथमिक माहिती आपवामां आवी हती। अने ए माहिती तमने अगाउना धोरणमां पण आपवामां आवेली शे। तो हवे विद्यार्थी मित्रों ध्यान आपजो के अहींया आपणे कहीए छीए, आ एक पुस्तक हूँ तमने समजावुं छुं, કેટલાક આયનના નામ અને સંજ્ઞાઓ। અહીંયા આપણે શું લીધું છે? આયન, તો કેટલાક આયનોના નામ અને સંજ્ઞાઓ। હવે હું એવા આયનોનું અલગીકરણ કરું છું, 3 કોઠામાં મેં અલગીકરણ કરેલું છે, ધ્યાન આપજો, જેમાં બરાબર છે આ બધા જે છે એ ધાતુ છે, અધાતવીય તત્વ છે અને આ બહુ પરિમાણીય આયનો છે। હવે આની અંદર જેની અંદર એક સંયોજકતા આવતી હોય એવા જ ફક્ત હું નામ લઉં છું, સોડિયમ। તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે સોડિયમની પરમાણુ ક્રમાંક 11 છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, જેની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 છે। 2, 8 અને 1 એટલે 11 થયા, તો એની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે, માટે સોડિયમની સંયોજકતા 1 છે। પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19, અહીંયા મેં K+1 એની સંજ્ઞા છે, એટલે એ પણ બાહ્યતમ કક્ષાની અંદર માત્ર 1 ઇલેક્ટ્રોન ધરાવે છે। 2, 8, 8, 1 એટલે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, માટેની સંયોજકતા 1 થાય। હવે સિલ્વર એજી એની પણ સંયોજકતા 1 થાય, જે તમે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પ્રમાણે એના પરમાણુ ક્રમાંકના આધારે નક્કી કરી શકો છો। હવે ધ્યાન આપજો, મહત્વનો શબ્દ છે કોપર 1 મેં લખ્યું છે અને કોપર 2 લખ્યું છે। કોપર 1ને આપણે Q+ કહીએ છીએ, જ્યારે પહેલાંને Q6 તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। એવું જ બીજા કેટલાક નામ છે હાઇડ્રોજનની અંદર, H2O, NH4, એ પણ તમને આ કોષ્ટક સમજાયા પછી બધું જ ડિટેલમાં સમજાઈ જશે એકદમ, બરાબર છે। હવે ખાલી અહીંયા યાદ રાખજો, કોપરનો એક અણુ સાથે સંયોજકતા દર્શાવતો હોય તો Cu+ લખાય, જેને નામકરણ કરવામાં આવે ત્યારે Q+ લખાય। જેમ કે એક ઉદાહરણ તમને આપું કે આ Q+ આયોડાઇડ અથવા તો Q+ ઓક્સાઇડ, આવા આપણે નામ બનાવી શકીએ। એટલે કે હવે બીજું ઉદાહરણ તમને આપું, 2 જેની સંયોજકતા 2 હોય, મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12, 2, 8, 2, 12ની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી છે। કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20, 2, 8, 2, 2, 8, 8, 2 એટલે 12ની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી શકે છે, બરાબર છે। ઝીંક એ પણ 2 ઇલેક્ટ્રોનનું દાન કરી શકે, આયર્ન પણ 2 ઇલેક્ટ્રોનની સાથે ભાગીદારી કરી શકે છે। હવે Cu+ આની જેમ Q+ Q6 બરાબર છે, એ 2 ઇલેક્ટ્રોન, Q+ આવે તો 1 ઇલેક્ટ્રોન। એલ્યુમિનિયમ 2, 8, 3 પરમાણુ ક્રમાંક 3 એટલે 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી। આયર્ન આની અંદર મેં 3 લખ્યું છે, આયર્નને અથવા તો આપણે ફેરિક ઓક્સાઇડ આપણે એવા નામો સાંભળ્યા હશે, એની સાથે આયર્નનું બીજું નામ છે ફેરિક। જો આયર્નના 3 અણુ હોય તો આપણે આયર્ન નથી લખતા, એને ફેરિક લખીએ છીએ, બરાબર છે, એનો ઉચ્ચાર આપણે ફેરિક કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તમે શીખ્યા, હવે આ કોષ્ટકના આધારે તમને એના નામકરણ કરતા આવડશે કે કેટલા ઇલેક્ટ્રોનની આપણે છે એના આધારે એનું નામકરણ બને, બરાબર છે, એ તમારે શીખવાનું છે।
હવે આપણે લઈએ અધાત્વીય તત્વ, જેની વ્યાખ્યા તમને અગાઉ આપી દીધેલી છે. સંજ્ઞા હાઇડ્રોજન એચ પ્લસ અધાતુ છે. મેન્ડેલિયમના આવર્ત કોષ્ટકની અંદર પહેલા નંબરનું સ્થાન ધરાવે છે. અધાતુ તત્વ છે. બસ હાઇડ્રાઇડ હાઇડ્રોનિયમ આવા ઘણા બધા તત્વો છે. હાઇડ્રોક્સાઇડ હવે હાઇડ્રાઇડ બધા એક જેવા અક્ષર લાગશે પણ સમજવામાં ધ્યાન આપજો. ક્લોરાઇડ સીએલ બ્રોમાઇડ આયોડાઇડ ઓક્સાઇડ સલ્ફાઇડ નાઇટ્રાઇડ જેની અંદર મેં એક અણુથી લઈને આ બધા એક અણુવાળા છે બરાબર છે આ બે અણુવાળા છે અને આ ઇલેક્ટ્રોનવાળા છે ઇલેક્ટ્રોન બરાબર છે. હવે તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા તમે જુઓ છો હાઇડ્રાઇડ ફ્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ ઓક્સાઇડ સલ્ફાઇડ નાઇટ્રાઇડ આ અધાતુય તત્વો સાથેની સંયોજકતા વિશે આપણે શીખવાના છે. હવે સંયોજકતા આની અંદર જોઈએ બહુપરિમાણીય આયન તો બહુપરિમાણીય આયનની વિશે વાત કરીએ તો એની સંજ્ઞા બહુપરિમાણીય એટલે કે બે કરતાં વધારે આયનોની સાથેની ભાગીદારી બે આયનોની ભાગીદારી જેમ કે અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન બનાવશે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન હાઇડ્રોક્સાઇડ એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન નાઇટ્રાઇડ નાઇટ્રેટ નાઇટ્રાઇડ બધા અલગ અલગ છે. NO3 હાઇડ્રોજન કાર્બોનેટ HCO3 આ બધાની અંદર સંયોજકતા અહીંયા એક છે અહીંયા સંયોજકતાઓ બે છે બરાબર છે. હવે કાર્બોનેટ CO3-2- સલ્ફાઇડ SO3-2- સલ્ફેટ SO4-2- એટલે આપણે H2SO4 બને ને એ H2SO4 સલ્ફ્યુરિક એસિડ તો H2SO4 સંયોજકતા 2 છે બરાબર છે. હવે એ પછી PO4-3- એટલે આપણે ફોસ્ફેટ તરીકે ઓળખીએ છીએ. હવે તમે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ કોષ્ટકને બરાબર રીતે તૈયાર કરજો એટલે હું તમને આવતા પ્રયોગની અંદર બસ આ સંયોજકતા યાદ રાખજો. 1-2-3 સંયોજકતા 1-2-3 બહુપરિમાણીય હોય અધાત્વીય હોય કે ધાત્વીય હોય આયન હોય તો એનું બંધારણ એનું નામકરણ કેવી રીતે થાય એ આપણે અગાઉના પ્રયોગની અંદર શીખવાના છીએ. એની અંદર તમે એમની સંયોજકતાને પણ સારી રીતે યાદ રાખજો. અને 1-20 તત્વો જે શીખવાયા છે 1-30 હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન વગેરે તો એ તત્વોને પણ તમારે યાદ રાખવાના છે. જો આટલી માહિતી તમારી પાસે હશે તો તમે સરળતાથી એના રાસાયણિક સંયોજનનું નામકરણ કરી શકશો બરાબર છે. રાસાયણિક સંયોજનનું નામકરણ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ત્રણ પ્રકારના કોષ્ટક બનાવેલા છે. હવે આ ત્રણ કોષ્ટક અને એ ત્રણ કોષ્ટકને તમારે તૈયાર કરવાના છે. હવે એમાંનું હું તમને એક ઉદાહરણ આપવા માગું છું. બસ NaCl આ ઉદાહરણ હું તમને આપું છું. એને 2-8-1 પરમાણુ ક્રમાંક 11 તો 2-8-1 જ્યારે સીએલની અંદર 2-8-7 તો આ એક ઇલેક્ટ્રોન અહીંયા બહારની કક્ષામાં છે અને આની ત્રીજી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન ઓછો છે. આની ત્રીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન વધારે છે અને આની ત્રીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઓછો છે એટલે એક ઇલેક્ટ્રોન સાથેની આ બંનેની ભાગીદારી થશે એટલે આના ઉપર પ્લસ લખાશે આના ઉપર માઇનસ લખાય અને બંને વચ્ચેની સંયોજકતા થઈ NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ બની જાય. આવી જ રીતે HCl બની શકે છે. HCl MgCl2 NaOH આ બધા સંયોજનો આ પ્રમાણે બને. હવે અહીંયા
તમને બીજા સંયોજન કહેવા હોય તો NH ફોર CL બની શકે છે, NaOH બની શકે છે, KOH બની શકે છે, તો આ બધા સંયોજનો એમાં બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ કોષ્ટકને તમારે બરાબર રીતે તૈયાર કરવાના છે. જો આ ત્રણ કોષ્ટક નહીં આવડે તો કેમિસ્ટ્રીની અંદર જે કંઈ સંયોજનો બનાવો એ બધા જ સમજી જજો, બરાબર છે. હવે એટલા માટે આ ત્રણ કોષ્ટકને બરાબર તૈયાર કરજો, એટલે આગળના પ્રેરણમાં તમને ઝડપથી સરળતાથી ખ્યાલ આવે, બરાબર છે. લેસનની અંદર એક કોષ્ટક એક આયનનું અધાત્વીય અને બહુપરિમાણીય ત્રણ કોષ્ટકને તૈયાર કરવા અને બે વાર લખવા. ઓકે, અસ્તુ.